મિત્રો જે વિડીયોમાં જુઓ છો તે ગોપનાથનો બંગલો કહેવાય છે, તે મુખ્ય છે. તેની બાજુમાં આવી રીતે કોટેજ આવેલા છે જ્યાં રહેવા માટે રૂમ અવેલેબલ છે, એસી તથા નોન એસી બંને. હાલ આપણે ગોપનાથનો દરિયો જોઈ રહ્યા છીએ અને હું જે સ્થળે છું તે ગોપનાથનો રાજાશાહી વખતનો બંગલો જે કહેવાય છે ત્યાં હું અત્યારે ઊભો છું. તમે વિડીયોમાં જોઈ શકો છો, ખૂબ સરસ જગ્યા છે, ફેમિલી સાથે આવવા જેવું છે. પણ રાજાશાહી વખતનું છે એટલે પ્રાઇવેટ પ્રોપર્ટી છે, એટલે તમારે અગાઉથી બુકિંગ કરાવીને જ આવવું પડે. આ બંગલાના પાછળનો વિસ્તાર છે, ત્યાંથી તમે પાછળનું દ્રશ્ય જોઈ શકો છો. એક્ઝેક્ટ પાછળ સમુદ્ર આવેલો છે. આ બંગલાની ઉપરનો વ્યૂ છે અગાસી ઉપરથી, ખૂબ જોરદાર લોકેશન છે. દરિયાની મિજબાની સાથે અહીં તમે આવી શકો છો. એકદમ પ્રાઇમ લોકેશન છે. તમે વિડીયોમાં જોઈ શકો છો સામે લાઇટ હાઉસ, એટલે કે દીવાદાંડી દેખાય છે. આ રીતે કોટેજીસ આવેલા છે જેમાં એસી રૂમ છે અને નોન એસી રૂમ પણ છે. આખો વ્યૂ બંગલાનો આ રીતે છે. બાજુમાં જ લાઇટ હાઉસ એટલે કે દીવાદાંડી આવેલી છે. ભાવનગરમાં અને ખાસ કરીને ગોપનાથમાં જે પ્રખ્યાત છે જગાભાઈ, તેની હોટેલની એક્ઝેક્ટ સામે આવેલું છે આ લોકેશન. મિત્રો, અહીંયા જમવાની પણ સુવિધા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. ડાઇનિંગ હોલ, ચોખ્ખાઈ પણ સારી છે. કિચન છે. મિત્રો, અહીં જે કોટેજ છે તેમાં રૂમની વ્યવસ્થા પણ છે, રૂમ આ રીતે હોય છે. ટોયલેટ પણ સ્વચ્છ છે. એસી અને નોન એસી રૂમ તમને કોઈ પણ રૂમ જોતો હોય મળી જશે. અહીંયા આવા 10 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી બહારનો લુક તમને જોવા મળશે. અહીંથી સામે તમને સીધા દરિયાના દર્શન થઈ જશે. ગોપનાથ મહાદેવ, જય ગોપનાથ મહાદેવ. મિત્રો, આ ગોપનાથ મહાદેવનો દરિયો છે. ગોપનાથ બંગલાની પાછળનો વિસ્તાર છે. આ બંગલાની પાછળથી આવાય છે. ખૂબ જ સરસ મજા આવે એવું સ્થળ છે. દરિયાનું સૌંદર્ય તેની કોતરોથી હોય છે જે એની મેળે રચાય છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કોતરો. મિત્રો, અહીં એક વૃક્ષ તમે જોઈ શકો છો, એનો રચના કંઈક અલગ જ પ્રકારની છે.